અન્ય સમાચારને લઈને વાત કરવી છે. અધિકારીઓ જે નેતાઓને ગાંઠતા નથી એવી ઘટનાઓ તો આપણે જોઈ છે, પરંતુ જે રીતે આખી એક નકલી કચેરીની ઘટના સામે આવી હતી અને નકલી કચેરીની ઘટના બાદ છોટાઉદેપુરથી દાહોદ સુધી આખું કૌભાંડ પકડાયું. હવે આ જે નકલી કચેરી છે તેમાં જે આદિવાસી સમાજ છે તેને આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓ પણ આમાં સંડોવાયેલા છે. કોંગ્રેસ, સાપ પાર્ટી, બીટીપી, ઘણા બધા આદિવાસી સમાજના અગ્રણીઓ પણ એકત્રિત થઈને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું અને નિવેદન પણ આપ્યું છે. શું કહ્યું હતું તેમણે, આ સાથે બીજેપીએ શું કહ્યું છે અને કઈ રીતે આ જે આક્ષેપ થયા છે તેને કીધું છે, સૌથી પહેલા સાંભળી લઈએ. અહીંયા દાહોદ જિલ્લામાં પ્રાયોજના વહીવટ અધિકારીની કચેરીમાંથી 20 કરોડના નાણાં ઉપડી ગયેલા છે અને દરેક પબ્લિકનો આજે અવાજ છે કે આ 20 કરોડના નાણાં ભાજપ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે. તેમને નકલી અધિકારીઓ બનાવ્યા છે, તેમને નકલી કચેરીઓ 6 બનાવી છે. તો આ જે પણ નેતા હોય, ભાજપનો હોય કે કોઈ પણ નેતા હોય, એને શિક્ષા થવી જોઈએ એ દાહોદ જિલ્લાના દરેક આદિવાસી સમાજના ભાઈઓ બહેનોની માંગ છે અને એમને જેલ પણ થવી જોઈએ. અને આ આવેદન પત્ર આજે આપ્યું છે એની અમે 5 તારીખ સુધી રાહ દેખવાના છે અને જો એનો કોઈ પણ નિકાલ ના આવે ત્યારે અમે દાહોદ જિલ્લામાં ગાંધી ચિંધ્યા માર્ગે ઓફિસ પર પણ તાળા મારીશું. આજે આક્ષેપો મૂકવામાં આવ્યા છે તે બિલકુલ પાયાવિહોણ આક્ષેપો છે. ભાજપના કોઈ ધારાસભ્ય કે સંસદની એમની પાસે કોઈ પુરાવા હોય તો એ લોકો પુરાવા રજૂ કરે. અને બીજું કે જ્યારે આ ડુપ્લિકેટ કચેરીઓની વાત પણ જે તપાસ પણ જેવી સરકારને કરવા અધિકારીને માલુમ પડે ત્યારે તૈયારીમાં જ કાયદેસરની FIR નોંધાવવામાં આવી છે અને હાલમાં જ સરકાર અને પોલીસ તંત્રે સંપૂર્ણ તપાસ કરી એના બાદ તપાસ કર્યા પછી જે સત્ય હશે, જે બહાર આવશે, એમાં જેની પણ સંડોવણી હશે એના પર કાયદેસરની કાર્યવાહી થવાની જ છે. ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ સરકાર આદિવાસી સમાજના હિતમાં રૂપિયા જ્યારે આપતી હોય ત્યારે આ રીતે જે જ્યાં પણ કોઈ ત્યાં પૈસાનો કદાચ ડુપ્લિકેટ કચેરી દ્વારા ગયા હશે તે તપાસમાં આવશે અને જે પણ હશે તપાસ બહાર આવવાનું જ છે અને જેને પણ આમાં સંડોવણી હશે એની સામે કાર્યવાહી થવાની જ છે.